સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વિરામ લે તે પહેલા જ વિદાય પહેલા જ માહોલ જોવા મળ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ચોમાસુની અંદર ડાંગર પાક તૈયાર થતો હોય છે, વરસાદને લઈને કાપણીમાં હવે વિલંબ પડ્યો છે। तो सूरत ग्राम्य पंथक में वरसादी माहौल जाम्यो छे। सूरत ग्राम्य पंथक में अचानक वातावरण में पलटो आव्यो हतो। ओलपाड तालुका में गाजवीज साथे धोधमार वरसाद पड्यो छे। डांगर पकवता खेडूतोनी चिंता में वधारो थयो छे। खेडूतोना तैयार पाक ने नुकसान थई रह्यो छे। तो वरसाद ने लईने हवे कापणी कार्य में पण विलंब थशे। सूरत थी समाचार सामे आव्या छे। ग्राम्यमां वातावरणमां पलटो जोवा मळ्यो छे। ओलपाड तालुकामां ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે। ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। વરસાદને લઈને લણણીના કાર્યમાં હવે રૂકાવટ આવી છે। ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે। ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।